नमो वदियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावुणं एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलानुं च सौवेशीं परमम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचन नो विषय छे एक पुण्य पुरुषनी पराक्रम कथा। परमात्मा वीरना समय में बनेली आ सत्य घटना सत्य कथा आवनारी चौबीसीमा देव तीर्थकृत नामे बावीसमा तीर्थंकर थनारा वीर पुरुष अंबर क्षत्रियनी आ कथा रोजनी रूटीन लाइफ माथी केवी रीते आनंद प्राप्त करवो। रोजनी एज दुनिया एज परिवार एज घर एज चार दीवाल एज भोजन एज साधन सामग्री एज परिवार ना स्वजनों एज मित्रों एनी एज वस्तु माथी केवी रीते रोज नवो आनंद प्राप्त करवो। रोटली एनी एज छे परंतु भूख नवी छे तो रोटली अपना माटे नवी बनी जाय छे। तो आ जिंदगी नी अंदर मा भूख केवी रीते उघाड़वी केवी रीते आनंद प्राप्त करवो एज वस्तुओ एज वातावरण एज वस्तु वातावरण व्यक्तिओ अने आ बधा माथी जिंदगी ने प्रसन्न राखवी बहु कठिन हकीकत छे। वर्तमान समय नी अंदर मा रूटीन लाइफ माथी बोर बनी जाई अने डिप्रेशन ना रस्ता नी अंदर मा जनारा मोटा भागना व्यक्तिओ थवा माड्या छे। एने जीवन नी अंदर मा कोई आनंद नथी कोई थ्रील नथी कोई रोमांच नथी अने एने प्राप्त करवा माटे पछी अवनवा रस्ता शोध्या करे। आ ड्रग्स ना रस्ते केम जाय छे पछी जिंदगी नी अंदर मा थ्रील जोईए रोमांच जोईए एक धक्को जोईए छे अने आ वस्तु खाधा पछी एम लागे के बस सातमा आसमान नी अंदर मा उड़ी रहेला छीए पण एवी कोई जरूर नथी। आ अंबर क्षत्रिय नी कथा बतावे छे के तमे एज लाइफ नी अंदर मा पण कई एवू नवू करो जेथी तमने रोज नवो आनंद प्राप्त थशे। नवू कशु चलवू नहीं एज देरासरमा पूजा एज वस्त्रोथी पूजा एज रीते पूजा न कोई थी घरती सामग्री लई जवानी। चलो आजूबाजूनी अंदरमा घणा जिनालयो छे आजे संडे नो दिवस छे परिवारनी साथे मित्रोनी साथे आजे जिनालयनी अंदरमा कईक नवी रीते पूजा करिए। आटला बधा महात्माओ मारा नगरनी अंदरमा बिराजमान छे अलग अलग महात्माओना प्रवचनोनु श्रवण करवा जईए। केटली बधी वेराइटी छे धर्ममा पण पार वगरनी वेराइटी छे पण એને રૂટીન લાઈફમાંથી ઊંચા આવવાનો સમય જ નથી મળતો। મોટા ભાગનો બહુધા સમય અર્થ ઉપાર્જન બસ પૈસા કમાવા સંપન્ન બનવું કરોડપતિ બની જવું અને એની અંદરમાં સમાઈ જાય છે એટલે સાધનોને મેળવવા જતા જિંદગીનો આનંદ લગભગ ભૂલાવા માંડેલો છે। આ અંબર ક્ષત્રિયની કથા આપણને જિંદગી માટેના બહુ બધા સવાલો ઉભા થશે બહુ બધા સવાલો પૂછીને જશે। કેટલાક ક્વેશ્ચન મને તમને આ અંબરની કથા પૂછે છે કે શું કર્યું જીવનની અંદરમાં કેવી રીતે આનંદ પ્રાપ્ત કર્યો એ જ પરિવારની સાથે કેવી રીતે સ્નેહ વધાર્યો એ જ માતા પિતા એ જ પતિ પત્ની એ જ દીકરા એ જ દાદા દાદી સાસુ સસરા ભાઈ ભાભી એ જ મિત્રો એ જ ગુરુ ભગવાન એટલે રોજના થવાના કારણે અંદરમાંથી આનંદ ગાયબ થઈ ગયો। હવે એમાંથી જ કઈક નવો આનંદ પ્રાપ્ત કરવો હોય તો આ એક કથાના માધ્યમે આપણને જાણવા માટે મળશે। અંબર ક્ષત્રિય પુરુષ એક સ્વભાવ સારો રાખ્યો ઔચિત્ય રાખ્યું વ્યવહાર સંપન્ન બન્યા તો સૂર્ય દેવતાનું કેટલું મોટું વરદાન અને સૂર્ય દેવતાની કેટલા મોટા આશીર્વાદ એને પ્રાપ્ત થયા। આ આશીર્વાદ જેવા તેવા નથી અનંગ વિજેતા બનવું એટલે એમ કહેવાય કે જિંદગીનું બહુ મોટું એને જીવનનું સુખ પ્રાપ્ત કરી લીધું। એક સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજાએ બતાવેલું છે કે પરમાત્માનું એક સ્તવન બનાવ્યું છે આ સ્તવન બધા જ જૈનોએ ખરેખર ગોખવા જેવું છે। એમાં ખાસ યુવાન મિત્રોએ યુવાન સ્ત્રીઓએ યુવાન પુરુષોએ રોજ દેરાસરની અંદરમાં જઈને ગદગદ સ્વરે અગર પરમાત્મા પાસે આ જો સ્તવનની સ્તવના કરીએ તો આ મોહના ઉદય વિકારોના ઉદય આ સેક્સના વિચારો ગંદા વિચારો બુરા વિચારો વેબ સિરીઝને જોયા પછી મનની અંદરમાં ઉત્પન્ન થયા ભયંકર કક્ષાના ગંદામાં ગંદા વિચારો આ બધામાંથી છુટકારો કેવી રીતે પ્રાપ્ત કરવાનો જાહેરાતોમાં એ જોવા માટે મળે રોડ ઉપર જાઓ તો પણ એ જોવા માટે મળે એક સામાન્ય મનોરંજન પ્રાપ્ત કરવા માટે તમે મોબાઈલને ઓન કર્યો
ત્યાં વરી પાછો ઢગલા બંધ સાહિત્ય આજ બધું જોવા માટે મળે. માણસ જાય તો જાય ક્યાં? કેવી રીતે આ બધાથી છુટકારો પ્રાપ્ત કરવાનો? અનંગ વિજેતા બનવું હોય તો એક સરસ મજાનું સ્તવન છે, કામ સુભટ ગયો હારી રે થાસુ કામ સુભટ ગયો હારી. મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજા એમના મધુર કંઠની અંદરમાં અઠવાડિયે 10 દિવસે 15 દિવસે દેરાસરમાં જયારે આ સ્તવન બોલે એક દુનિયા થંભી જતી હતી. કામ સુભટ ગયો હારી રે થાસુ કામ સુભટ ગયો હારી, રતિપતિ આણ વહે સૌ જગમાં સુરનર હરિહર બ્રહ્મ મુરારી. પરમાત્મા આપે એવા કામ સુભટને હરાવી દીધો છે, આપે એવા અનંગ વિજેતા બની ચુક્યા છો કે જેની આજ્ઞા સુર નર માનવ હરિહર બ્રહ્મ મુરારી આ વિશ્વના કહેવાતા મોટા દેવી દેવતાઓ પણ જેના સકંજાની અંદરમાં ફસાઈ ગયા છે એવા કામ સુભટ. મોહરાજાનો આ કામ સુભટ છે જેને સકલ વિશ્વને જીતવા માટે આ યુવાનીના સમયની અંદરમાં એવા પ્રકારના વિચારો મોકલે અને દુનિયા આપણને કે આ તો શારીરિક જરૂરિયાત છે આને પરિપૂર્ણ કરવાની. કોઈ જરૂરિયાત નથી. શારીરિક જરૂરિયાત હોય તો શરીર માગત, આ બધું મન કેમ ઈચ્છા કરે છે, મન કેમ માગે છે, એવા નિમિત્તોની વચમાં રહેવાનું, એવી વસ્તુઓની સાથે રહેવાનું, એવા જ સિરીઝ જોવાની, એવી મૂવી જોવાની, એવા ક્લિપ વગેરે જોવાની, એવી ગંદી ક્લિપો વગેરે જોવાની, એવી વેબસાઇટ ખોટી ખોલવાની અને પછી મનમાં એ વાસનાના ભડકા ઉઠે અને પછી આપણે કહીએ આ બધું તો નોર્મલ છે, સહજ છે, ઉમર સહજ થાય. આ અનંગ વિજેતાનું જે વરદાન મળ્યું છે અંબર ક્ષત્રિય વીર પુરુષને, કેટલું મોટું આ વરદાન! માનો જિંદગીના પોણા ભાગનો વિજય તો આમ જ પ્રાપ્ત કરી લીધો. આ બધા છે ને સંઘર્ષોમાંથી મારી તમારી જિંદગી રોજ બરોજ પસાર થાય છે. આ સંઘર્ષોમાંથી તણાવ પેદા થાય યાર, કેવી રીતે આકર્ષણ ઓછું કરવાનું? જોયા વગર રહેવાતું નથી અને જોઈ લીધા પછી મન અંદરમાંથી ડંખ્યા કરે, યાર ક્યાં કર લિયા, ક્યાં તુને અપકૃત્ય કર લિયા, ક્યાં એસા દેખ લિયા, અચ્છા લગતા હે ક્યાં? ન જોવે તો આકર્ષણ પરેશાન કરે અને કરી લીધા પછી, જોઈ લીધા પછી અંદરનું અંતકરણ આપણને ડંખ્યા કરે. સતત બે પ્રકારના મારમાંથી આપણે ઊંચા નથી આવતા તો એવા સમયની અંદરમાં આ એક સ્તવન હર શાવક શાવિકાએ ગોખી લેવા જેવું છે. અગર તમારી ઈચ્છા થતી હોય તો આ પ્રવચનની સાથે સાથે હું તમને આ સ્તવન મોકલાવીશ, સાથે ગોખી લેજો. આ ગાથાની જેમ આ સ્તવનને ગોખી લેજો. તમારા યુવાન દીકરા દીકરીઓને કહેજો, બેટા ઓર કુછ નહીં, ચલો ઠીક હે, ઓર સ્તવન તું યાદ કરે ન કરે, બેટા એ સ્તવન જરૂર યાદ કર લેના. કામ સુભટ ગયો હારી રે થાસુ કામ સુભટ ગયો હારી. પરમાત્માની સામે બેઠા હો, સાંજનો સમય હોય, પરમાત્માની આંખમાંથી આંખ મિલાવવાની અને પ્રભુને કહેવાનું, પ્રભુ એક અંબર ચરિત્રની અંદરમાં કથા વાંચી, કથાની અંદરમાં સૂર્ય દેવતાના વરદાનથી અંબરને અનંગ વિજેતાનો એક બિરુદ પ્રાપ્ત થયું છે. પ્રભુ આપે તો સાધના દ્વારા તેહ અનંગ કિયો ચકચૂરા, એ અતિશય તું જવારી, એ સ્તવનમાં શબ્દ મૂક્યો છે. આ અનંગને જેને વિશ્વ માતાને પરેશાન કર્યું છે, આજની મૂવી, આજની વેબ સિરીઝ, આજની પ્રત્યેક બાબતોની અંદરમાં જયારે આ કન્ટેન્ટ વણાયેલું છે, તમે એક નાનકડી સિરિયલ જોવા માટે જાઓ પરિવાર સાથે બેસવા માટે, અને સાચું કહું તો પરિવાર સાથે બેસીને તમે જોઈ શકો હવે એવી એક મૂવી, એક સિરીઝ, એક સિરિયલ કે એક નાનકડો વિડીયો પણ હવે એવો નથી આવતો કે જે તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો. બાજુમાં યુવાન દીકરી કે દીકરો બેઠો હોય, નાનકડો નિર્દોષ બાળક બેઠેલો હોય, પરિવાર સાથે પતિ પત્ની બેઠેલા હોય અને એવા સમયની અંદરમાં તમે જોઈ શકો એવી આમ છે ને, ઘણીવાર એમ થાય કે દીકરાને આંખ ઉપર હાથ મૂકી રહીએ અને મને દીકરો પૂછ્યા કરે, પપ્પા કેમ તમે ના પાડી, આ આવું શું છે, આવું કેમ થયા કરે છે, એટલું શરમાઈ જવું પડે, પાણી પાણી થઈ જવું પડે. ત્યારે એ વાતાવરણની વચની અંદરમાં જો જીવવું છે તો આ એક સ્તવન પરમાત્માની પાસે રોજ વિનંતી કરવાની, કામ સુભટ ગયો હારી રે થાસું કામ સુભટ ગયો હારી. પ્રભુ વિશ્વની સામે જીતનારો કામ સુભટ તમારી સામે પ્રભુ હારી ગયો છે. પ્રભુ આ સેવક પણ આજે વિનંતી કરે છે કે પ્રભુ મને પણ જીતાડો, પ્રભુ હું પણ હારી ગયો છું આની સામે, પણ પ્રભુ આપના જેવા તીર્થંકર મળ્યા, ત્રણ જગતના નાથ મળ્યા, મારા પરમાત્મા મળ્યા, તમારો ચરણ કમલનો સેવક છું, પ્રભુ મને પણ જીતાડો. હરિહર રતિપતિ આણ વહે સૌ સુરનર, આની આજ્ઞા રતિપતિ એટલે કામદેવ, પછી વિશ્વભરના બધા જ દેવતાઓ, સુરનર જેની આજ્ઞા માને છે, ગોપીનાથ વિ ગોપિત કિનો હર અર્ધાંગિત નારી, એને કેવા કેવા કહેવાતા પ્રભુઓને પરેશાન કરેલા છે. તેહ અનંગ કિયો ચકચૂરા એ અતિશય તુજ ભારી. પ્રભુ આપે આ અનંગને, આપે આ કામને એવો જીતી લીધો, બસ પ્રભુ આ આપનો એક અજબ પ્રકારનો અતિશય છે.
પ્રભુ મને પણ આવી રીતે જીતાડો, બસ આ પરમાત્મા તત્વને કરેલી પ્રાર્થના એવા વાતાવરણ આપશે, એવી વ્યક્તિ આપશે, એવું સુરાતન આપશે, એવું સત્વ આપશે, એવું સંયમ આપશે કે આવતીકાલે આપણે પણ અંબરની જેમ પ્રભુ તરફથી અનંગ વિજેતા બનવાના આશીર્વાદ પ્રાપ્ત થશે. ખૂબ જરૂરી છે આ વર્તમાન સમયની અંદરમાં. અને આ બિરુદ પ્રાપ્ત કર્યું એને પેલી વિદ્યા પણ સાધી લીધી, ઇન્દ્રજાલીની વિદ્યા અને આકાશગામીની વિદ્યા. હવે સૌથી પહેલો પ્રયોગ એને ચંદ્રાવતી ઉપર કરવાનું નક્કી એટલા માટે કર્યું કે આ પુરુષ જાતનું એને જે અપમાન કર્યું છે, આ નગરની જે રાણી બની ગઈ છે અને આખા નગરની અંદરમાં એને પુરુષોને જે ગુલામ તરીકે બનાવ્યા અને સ્ત્રીઓને જે રાજ તરીકે બનાવી, એમાં કોઈ મોટી વાત નથી સ્ત્રીઓ રાજ કરે, પણ પુરુષોને ગુલામ બનાવવા આ એક પ્રથા ખોટી છે, આ એક પ્રથા અલગ પ્રકારની રહેલી છે. સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ છે. સ્ત્રી અને પુરુષની વચની અંદરમાં સન્માનનો સંબંધ હોય, સમાનતા ક્યારે હોઈ ન શકે. કુદરતે જુદા બનાવેલા છે તો કેવી રીતે તમે સમાન બનાવી શકશો? એના અંગો અલગ છે, એનું મન અલગ છે, એના વિચાર અલગ છે, એનું આખું બંધારણ અલગ રહેલું છે, પુરુષોનું અલગ રહેલું છે, તો બંને સમાન કેવી રીતે હાવ કેવી રીતે શક્ય બની શકે? આ અંગ્રેજોએ આપણા ઉપર બહુ અન્યાય કરી દીધો. બસ સ્ત્રી અને પુરુષ સમો વળી સમાનતા હોય અને સન્માનની ભાવના હોય, એને આદર આપવાનો. અને આપણા હિન્દુસ્તાનની પરંપરામાં તો ડગલે પગલે આપણે સ્ત્રીઓને આદર આપતા હતા. તમે એક વાત જોઈ લેજો, દુનિયાના જેટલા પણ સંબંધો છે આ સંબંધોની આગળ પુરુષ આવે છે અને સ્ત્રીનું નામ પછી આવે છે. જેઠ જેઠાણી, દેર દેરાણી, ફુવા અને ફઈ, મામા અને મામી, કાકા અને કાકી, જોઈ લેજો જેટલા પણ સંબંધો છે આ બધા સંબંધો આપણામાં જોવા માટે મળે. તમે ઇંગ્લિશ ભાષા બોલતા હો ત્યાં બધું એક જ મળે. આંટી, આંટીમાં મામી આવી ગઈ, કાકી આવી ગઈ, ફોઈ આવી ગઈ, માસી આવી ગઈ, બધા જેની અંદરમાં આવી ગયા આંટી. વિશ્વ માતાની રોડ ઉપર કચ્છો કાઢનારી પણ આંટી અને તમારા ઘરમાં તમને ખવડાવનારી પણ આંટી બની જાય. આપણે એની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ કે સ્ત્રીઓના સન્માન હોઈ શકે છે, સમાનતા નથી હોઈ શકતી. તો હું તમને એ કહેતો હતો કે વિશ્વના દરેક સંબંધો જેટલા વ્યવહારો છે, મામા મામી, કાકા કાકી, ફુવા ફઈ, માસા માસી, ભૂવા ભૂરોસા, જેટલા પણ લઈ આવો સંબંધો, જેઠ અને જેઠાણી, આ બધામાં પુરુષ આગળ છે અને સ્ત્રી પાછળ છે. પરંતુ એક સંબંધ એવો છે કે જેની અંદરમાં સ્ત્રી આગળ છે અને પુરુષ પાછળ છે. જ્યારે પણ બોલો કે તમારા માતા પિતા ક્યાં છે, આપ કયા માતા પિતાનું સંતાન છે, મા બાપ ક્યાં ગયા તારા, જો આ બધું પૂછવાની અંદરમાં મા આગળ છે અને પુરુષ પાછળ છે. દરેક સંબંધોની અંદરમાં ભલે પુરુષ આગળ હોય, સ્ત્રી પાછળ રહેતી હોય છે, પણ માનો સંબંધ એવો છે કે જેમાં મા આગળ છે અને પુરુષ પાછળ રહેલો છે. તો કોણે કીધું અમે સ્ત્રીઓનું સન્માન નથી કર્યું? અંગ્રેજોને કહેવાનું કે તમારા કરતા વધારે સન્માન તો અમે આ દેશની અંદરમાં સ્ત્રીઓને આપ્યું છે. અમારા દેરાસરમાં પુત્રીઓ પણ સ્ત્રીઓની, અમારા જિનાલયોની અંદરમાં અધિષ્ઠાયક દેવીઓ છે, દેવો ઓછા રહેલા છે. હવે મોટા મોટા પુરુષો પણ અધિષ્ઠાયક દેવીઓની સામે જ્યારે માથું ઝુકાવતા હોય, અને તમે કેવી રીતે કહી શકો અમે સ્ત્રીઓની સન્માનની ભાવનાથી ઓછા રહેલા હતા? પણ આ એક હિન્દુસ્તાનની પદ્ધતિને ખતમ કરવાની, પરંપરાને ખતમ કરવાની, કોઈ એજ્યુકેશન લઈ આવ્યા અને એની અંદરમાં ડાટ વળી ગયો. યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ નાની ઉંમરમાંથી વિનાશના માર્ગે આગળ વધી ગયા. હવે આ બધી જ વિચારણા અંબર પાસે હતી, સ્ત્રી સન્માનને અધિકારી છે, સમાનતા હોઈ જ ન શકે. એનો ભણવાનો સિલેબસ પણ અલગ હોય અને પુરુષોને પણ ભણવાનો સિલેબસ અલગ હોય. આ બધું સમાન ન હોઈ શકે. જેની જે હોય એને એ જ કરવાનું. સ્ત્રી આ વિશ્વની અંદરમાં એક સર્જનની કરનારી છે, એમાંથી એક સર્જન થવાનું છે. આ વિશ્વમાં જન્મનારા મહાપુરુષો, તીર્થંકરો, આ બધાને જન્મ આપવાનું જ્યારે સ્ત્રીઓનું કામ છે, તો એની પરંપરા પદ્ધતિ અને એના રીતિ રિવાજ અલગ હોય અને પુરુષના રીતિ રિવાજ અલગ હોય, એ સહજ છે, સમજવાની વાત છે. અને અંબરને લાગ્યું કે ચંદ્રાવતીને મારે એક સબક તો શીખવાડવો પડશે. આટલું બધું ઘમંડ, આટલું બધું અભિમાન, એના અભિમાનને કોકે તો રોકવું જ પડશે. એટલે ઇન્દ્રજાલીની વિદ્યાના પ્રયોગ કરવા દ્વારા અંબરે વિચાર્યું કે પહેલી તો હવે સમજણ ચંદ્રાવતીને આપવી હશે તો એવી રીતે આપી શકાશે. એને એક બુદ્ધિ દ્વારા એક નવો આઈડિયા કર્યો, બહુ મજાનું એને વિચાર્યું. અને ઇન્દ્રજાલીની રૂપ કરવા દ્વારા એને ચંદ્રાવતી જે દેવની ઉપાસક હતી એ શંકર ભગવાન મહાદેવનું એને રૂપ ધારણ કર્યું, સાક્ષાત શંકરનું રૂપ ધારણ કર્યું. શંકર એટલે ડિટ્ટો શંકર, એમ લાગે કે જાણે કે મહાદેવ પરમાત્મા હિમાલય પર્વત ઉપરથી મારા ઘરે પધારેલા છે.
એ ત્રિશુલ, એ જ ડમરું, એ ત્રિપુંડ, ગરાની અંદરમાં સર્પ, માથા ઉપર જટા, ઉપર અર્ધચંદ્ર, અંદરમાંથી વહેતી ગંગા, એ મહાદેવનું સ્વરૂપ ચર્મ વિતાડેલું છે અને હાથની અંદરમાં ડમરું વગાડતા વગાડતા આવે છે. વિશાલ આંખો છે, ભાવવાહી સ્વરૂપ રહેલું છે. જોતાની સાથે ચરણોની અંદરમાં ઝૂકી પડવાનું મન થાય એવા સરસ મજાના રૂપ સાથે, સૌંદર્ય સાથે, દિવ્ય સ્વરૂપ સાથે જયારે ચંદ્રાવતીના ઘરના દરવાજા ઉપર મહાદેવ પધાર્યા, બમ બમ ભોલે આ એક ગંભીર અવાજ જયારે ગયો અને ચંદ્રાવતી ચોકી ગઈ. અરે પરમાત્માનો અવાજ, આ પ્રભુનો આવો દિવ્ય સ્વરૂપ, દિવ્યનાદ. અને ચંદ્રાવતી ભાગતી ભાગતી આવી દરવાજા ઉપર, ઘર પોતાના મહેલના દરવાજા ઉપર, અને સાક્ષાત દરવાજા ઉપર ઉભા રહેલા શંકરને જોઈ અને ચંદ્રાવતી તો પાણી પાણી થઈ ગઈ. એક વિચારી લો, જે પ્રભુને તમે તમારા આરાધ્ય માનતા હો અને એ પ્રભુ જયારે તમારા ઘરના આંગણા ઉપર આવીને ઉભેલા હોય અને એ પ્રભુને જોતાની સાથે કેવો મનની અંદરમાં એક આશ્ચર્ય થઈ જાય. અને ચંદ્રાવતી તો આમ જોઈને શું બોલવું, વાચા હરાઈ ગઈ. આંખમાંથી હર્ષના આંસુ પડવા માંડ્યા, હાથ ધીરે 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 ધુજવા માંડ્યા, હોઠ ધુજવા માંડ્યા. પ્રભુ શું બોલું, પરમાત્માની સામે શું કહું, પેલા તો આમ સાચું લાગે જ નહીં, આંખ ચોરી, જાણે કે આમ આમ ઊંઘમાં છે. અને ત્યારે મહાદેવ પોતે બોલ્યા, ચંદ્રાવતી તારી ભક્તિથી પ્રસન્ન થઈ અને તારા આંગણાની અંદરમાં હું આવ્યો છું, મારું સ્વાગત નહીં કરે? ઓહો પ્રભુ પધારો, આપનું સ્વાગત ન કરું? પ્રભુ આપના દર્શન માટે તો વર્ષોથી તલસતી હતી, આપની જ વિદ્યાઓથી, આપની જ ભક્તિથી, આપની ઉપાસનાથી હું આજે વિદ્યા સંપન્ન બની છું. પ્રભુ પધારો. શંકર પરમાત્માનું રૂપ, એનો અભિનય, એની બોલવાની જે કલા, બોલવાની છટા, આટલી વિદ્વાન અને મંત્ર વિશારદ એવી ચંદ્રાવતી પણ એની જારની અંદરમાં ફસાઈ ગઈ. એને બીજો વિચાર ન કર્યો. સમજી રાખજો, શ્રદ્ધા જ્યાં હોય છે ત્યાં માણસ બુદ્ધિ નથી વાપરતો. ચંદ્રાવતી એ ન વાપરી, આ સાચા હશે કે ખોટા હશે, પ્રભુ મારા આંગણે કેવી રીતે આવે, કે હિમાલયમાં વસનારા મહાદેવ કે મારા ઘરની અંદરમાં આવે, મારા જેવી તો એમને કેટલી ભક્તો હશે, કેટલી સેવિકાઓ હશે, કેટલા સેવકો હશે, શું પ્રભુ મારા ઘરની અંદરમાં આવે? આવો એને વિચાર સુદ્ધા નથી કર્યો. એને તો એમ જ માન્યું કે બસ સાક્ષાત ચંદ્ર, સાક્ષાત મહાદેવ પ્રભુ મારા ઘરની અંદરમાં આવેલા છે. હે પ્રભુ, આપે મારું આંગણ પાવન કર્યું, મારો જન્મ પાવન થઈ ગયો. હે ભોરાનાથ, પ્રભુ સ્વપ્નમાં પણ આપના દર્શન દુર્લભ હોય અને આપ સાક્ષાત મારા આંગણે ઉભાયેલા છો, પ્રભુ સાચું નથી માની શકતી. પ્રભુ ઉભારો, બસ આપનું સ્વાગત કરવું છે. સોના અને ચાંદીના ફૂળથી વધાવવા માંડી, હીરા માણિક મોતીથી વધાવવા માંડી, સંપત્તિનો તો કોઈ કમી ના હતી નહીં. અને શંકર ભગવાનો જયનાદ કરતી, આનંદથી નાસ્તી ઘેલતી, નાસ્તી ગાસ્તી અને ઘેલી ઘેલી થતી, પ્રભુ પધારો, મારા ઘરે પધારો, મારા રત્ન સિંહાસને પ્રભુ અલંકૃત કરો. પરમાત્માને રત્નના સિંહાસન ઉપર બેસાડ્યા, પ્રભુને થારીની અંદરમાં પગ મુકાવડાયો, રત્ન થારીની અંદરમાં. પ્રભુ આપના પગ ધોવાની મને આજ્ઞા આપો, પગ વગેરે ધોવે છે. અને શંકર ભગવાન જાણે કે સાક્ષાત હોય એવી કૃપા નજરથી ઝીણું ઝીણું હસતા હસતા, જે શંકર ભગવાનનું જે સ્માઇલ છે એ રીતે હસતા હસતા મહાદેવ પરમાત્મા જાણે કે આશીર્વાદ આપે છે અને ચંદ્રાવતી ઘેલી ઘેલી બનતી પ્રભુના પગ પકારે છે. હવે આપણે જે પરમાત્માની પૂજા કરો રોજ, જે પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી કે આદિનાથ ભગવાનની, સાક્ષાત આદિનાથ ભગવાન જયારે ઘરે પધારે, કયો ભક્ત પાગલ ન થાય, કયો ભક્ત ઉછળી ન પડે, કયા ભક્તના હૃદયની અંદરમાં મન મયું નાચી ન ઉઠે. અને ચંદ્રાવતીનું તો મન, હૃદય, અસ્તિત્વ બધું જ ભૂલાઈ ગયેલું હતું. પોતાના જ આરાધ્ય દેવ પોતાની સામે ઉભા હોય અને એ પ્રભુ પોતાના ઘરે પધારેલા હોય કૃપા કરીને, અને અચાનક કોઈ એવી વિનંતી પણ નથી કરી અને પ્રભુ આંગણાની અંદરમાં ઉભેલા છે, ચંદ્રાવતીથી તો આ માની શકાતું નથી. અને ભક્તિની અંદરમાં એટલી ગાંડી ઘેરી, પ્રભુ શું વાપરશો, શું આરોગશો, પ્રભુ આપને શું અર્પણ કરું, પ્રભુ આપને શું જોઈએ છે, આમ ચંદ્રાવતી સ્તવના કરતી જાય, સ્તુતિ બોલતી જાય, જેટલા આવડ્યા એટલા સ્તોત્રો બોલતી ગઈ, શંકર ભગવાનના સ્તોત્ર બોલી, પછી વિષ્ણુ સહસ્ત્ર નામ વગેરે બોલી ગઈ, એટલા બધા સ્તોત્રો બોલવા માંડી, બોલતી જ ગઈ, બોલતી જ ગઈ. જાણે કે કેટલી ઘટિકા પસાર થઈ, કેટલો સમય પસાર થયો કોઈ કહેતા કોઈ ખબર નથી. હકીકતની અંદરમાં અંબર ચંદ્રાવતીને એક સબક શીખવવા માટે એક આખો એક પ્લાન બનાવ્યો છે, આઈડિયા બનાવ્યો છે કે આ સિવાય ચંદ્રાવતીની આંખ ખુલશે નહીં. આ નગરની અંદરમાં ચાલનારો જે અન્યાય, આ નગરની અંદરમાં ચાલતા જે ઉલટા રીતિ રિવાજ, આ નગરની અંદરમાં ચાલનારી જે ખોટી પદ્ધતિ અને પરંપરા, આને અડકાવી તો પડશે. અને આ બધાની કરતા હરતા ધરતા આ ચંદ્રાવતી છે,
જે નગરની મહારાણી બનીને બેઠેલી છે એની પાસે જે વિદ્યાઓનો એક વિશદ ખજાનો છે એનાથી આખા નગર ઉપર રાજ કરે છે। નગરને જીતવું હોય તો ચંદ્રાવતીને જીતવી અને ચંદ્રાવતીને હરાવી જરૂરી છે। એટલા માટે આ શંકર ભગવાનનું રૂપ લીધું અને સાક્ષાત શંકર આમ કોઈ મિનમેક ફરક ન પડે એ જ જટા એ શંકર ભગવાનની શૈલી એ શંકર ભગવાનનો ઘેરો ગંભીર અવાજ એ જ ગરાની અંદરમાં ઝૂલતો સર્પ એ જ માથા ઉપર અર્ધચંદ્ર અને બાંધેલી જટા ત્રિશુલ આગળ નંદી કોઈ ચીજ બાકી નથી રાખી। શંકર ઇન્દ્રજાલ રૂપ દ્વારા ઇન્દ્રજાલીની વિદ્યા જેવી છે મનમાં સંકલ્પ કરવાનો કે મારે ફલાણું રૂપ ધારણ કરવું છે એટલે આખી એ બધી બાબતો ઇન્દ્રજાલીની વિદ્યા તમારી સમક્ષ હાજર કરી લે અને ચંદ્રાવતી આ બધી ભક્તિ કરે ભોજનનું પૂછે લરી લરીને વંદના કરે સ્તુતિ સ્તવના કરે સ્તોત્રો ખૂટી પડ્યા સ્તુતિઓ ખૂટી પડી બોલવાના શબ્દો ખૂટી પડ્યા આંખમાં રહેલા આંસુ ખૂટી પડ્યા હાથ જોડી જોડીને ચંદ્રાવતી જ્યારે ઉભી રહે છે અને અચાનક જાણે કે એક ધક્કો લાગ્યો હોય એવું બન્યું અને અચાનક મહાદેવનું રૂપ લઈને આવેલો જે આ અંબર ક્ષત્રિય હતા જેને મહાદેવ બનેલા હતા એ શંકર ભગવાન ચંદ્રાવતીના ઘરની અંદરમાં પોકે પોકે રડવા માંડ્યા અને ચંદ્રાવતી તો વરી પાછી આઘાત પામી હજી આનંદ થતો પહેલા આશ્ચર્ય થતું હતું પછી આનંદ થયો પ્રભુ મારા આંગણે આ આશ્ચર્ય જેમ સબરીના આંગણે રામ પહોંચેલા હતા ચંદનબાલાના આંગણે જેમ પરમાત્મા મહાવીર પહોંચેલા હતા અને કેવી ચંદનબાલા ઘેલી ઘેલી બની ગયેલી હતી બસ આશ્ચર્ય થયું પહેલા કે પ્રભુ મારા આંગણે અને પછી આનંદ થયો ઓહો પ્રભુ મારા આંગણે પધાર્યા જિંદગી સફળ થઈ ગઈ પરમાત્મા મારા આંગણે પધાર્યા સાક્ષાત સ્વરૂપે પધાર્યા અને હવે એટલો મોટો આઘાત લાગ્યો અને આટલો મોટો આનંદની સાથે જે આઘાત લાગ્યો પ્રભુ રડે એટલે પોક પૂરી પોક મૂકી મૂકીને રડે બે હાથની અંદરમાં મોઢું છુપાવીને રડે ત્રિશુલ નીચે મૂક્યું ડમરું નીચે મૂક્યું અને જાણે કે વિશ્વ માત્રના દુઃખો જાણે કે ભગવાનને આવી ગયા હોય અને રડવાનું શરૂ કર્યું। ચંદ્રાવતી તો ઓર રડાઈ ગઈ જેને તમે આરાધ્ય માનતા હો એ પ્રભુ જ્યારે તમારા આંગણે પધારેલા હોય તમે જેના ઉપાસક હો અને એ પ્રભુ સ્વયં જ્યારે ઘરે પધારેલા હોય તમે ભક્તિથી આમ બિલકુલ નિતાંત પાગલ પાગલ પ્રાય બની ગયા છો બિલકુલ ગાંડા ઘેલા બની ગયા છો તમને એમ થાય કે બસ આજે પ્રભુને મારા ઘરે જ રાખી લઉં પ્રભુને ખૂબ વાતો કરું પ્રભુ સાથે ખૂબ દિલની ગોઠડી કરું પ્રભુ સાથે અંદરની બધી જ વ્યથાઓ વેદનાઓ વિચારો બધા જ વ્યક્ત કરી લઉં આ બધા ભાવોમાં તમે રમતા હો અને એ પ્રભુ તમારી સામે જ્યારે રડતા હોય પોક મૂકી મૂકીને રડતા હોય અને કેવો એક ધક્કો લાગે કેવો આશ્ચર્ય લાગે એ જગ્યા ઉપર ચંદ્રાવતીની જગ્યા ઉપર આપણે આપણી જાતને ગોઠવી દઈએ અને આપણને જે પરમાત્મા પ્રિય હોય અને એ પ્રભુ આપણી સામે જ્યારે આવીને રડે ચલો એ વાત છોડો આપણે જેને ઉપકારી માનીએ છીએ એવા માતા પિતા પણ જ્યારે આપણી સામે રડે ને ત્યારે પણ આપણે દિલથી ઘવાઈ જઈએ મમ્મી તું આટલું બધું કેમ રડે છે પપ્પા કેમ આટલું રડો છો શું થયું પૂછો તો ખરા બતાવો તો ખરા પત્નીની સામે જ્યારે પતિ પોક મૂકીને રડે ત્યારે પત્ની પણ ડઘાઈ જાય યાર આટલો બહાદુર મારો પતિ દુનિયાને હંભાવનારો મારો પતિ દરેક સ્ટ્રગલોની અંદરમાં માર્ગ કરી ચૂકનારો મારો પતિ આજે કેમ મૂંઝાઈ ગયો કેમ રડી ઉઠ્યો અને આ તો સાક્ષાત શંકર મહાદેવ વિશ્વના નેતા વિશ્વનું તારણ કરવા માટે વિશ્વને બચાવવા માટે સક્ષમ સમર્થ અને એવા પરમાત્મા જ્યારે રડતા હોય હર્ષ હિલોરે ચડેલો હોય અને અચાનક દિગ્મૂઢ બની જવાનું થાય કેવી રીતે આ બધા આનંદ આઘાત આશ્ચર્ય અને આ બધા ભાવોમાં પલટા ખાતી ખાતી ચંદ્રાવતી હજી સમજી નથી શકતી પ્રભુ ઘરે આવ્યા એ આશ્ચર્યને પચાવ્યું આનંદ અંદરમાંથી ઉભો થયો અને એની સાથે આ પ્રભુને રડવાનો જે આઘાત લાગ્યો સ્વયં સૃષ્ટિના સંચાલક જીવ માત્રની જીવ માત્રના ઉપાસક લોકો જેની ઉપાસના કરે સવાર પડે શંકર ભગવાનને યાદ કરે લોકો શંકરને બીલી પત્ર ચડાવે એના મંદિરની અંદરમાં જાય એના જાપ કરે શ્રાવણ મહિનો આવે લોકો એની ભક્તિ શરૂ કરે અને એ પ્રભુ સ્વયં વિશ્વના નેતા પરમાત્મા પોતાના ઘરે આવી અને જ્યારે રડતા હોય અને પોતાના ઘરની અંદરમાં પોતે જ્યારે આનંદથી ઘેલી બનેલી હોય અને પ્રભુને રડતા જોયા અને એટલે ચંદ્રાવતીએ પૂછ્યું પ્રભુ આપ રડો છો પ્રભુ કંઈ સમજાતું નથી પ્રભુ શું થયું આપની આંખમાં આંસુ કેમ સમસ્ત સંસારના પાલક છો પોષક છો રક્ષક છો આપની આજ્ઞા વિના આ વિશ્વનું એક વૃક્ષનું પાંદડું પણ ન હાલી શકે ન ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલી શકે અને પ્રાણી માત્રના આપ કરતા ધરતા હરતા આપ બધાને બચાવનારા વિશ્વ માત્રના આંખના આંસુને લૂછનારા પ્રભુ આપની આંખમાં આંસુ પ્રભુ શું કરવું આપના માટે
પ્રભુ મારાથી આપના આંસુ નથી જોવાતા, પ્રભુ આપ રડો છો કેમ, પ્રભુ આપની આંખની અંદરમાં આટલી આંસુની ધારા કેમ, પ્રભુ આ રુદન કેમ કરો છો, મને સમજાતું નથી, પ્રભુ કઈક સમજાવો, શું મારી કઈ ભક્તિમાં ખામી રહી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ, આ નાચી સેવિકાથી ભૂલ થઈ તો પ્રભુ બતાવો. જોજો નગરની અંદરમાં જેના ડંકા વાગે છે, જે ચંદ્રાવતી પુરુષોની સામે સીના તાણીને ઉભી રહી જાય છે, એ ચંદ્રાવતી આજે પ્રભુની સમક્ષ ગદગદ બને છે અને પોતાના પ્રભુને પોતાના ઘરની અંદરમાં રડતા જોવે અને કેવી રીતે જોઈ શકાય. જોજો આ છે ને અંબળે લાગણી નામનું શસ્ત્ર વાપર્યું છે, લાગણી, અને જ્યારે બધા જ શસ્ત્રો ફેલ જાય ત્યારે લાગણી નામનું શસ્ત્ર છે ને, જેને ઇમોશનલ બ્લેકમેઇલ કહેવાય. જ્યારે કશું જ ન ચાલે ત્યારે તમે માણસને ઇમોશનલ બ્લેકમેઇલ કરી લો. હવે આજે શું કરે છે ખબર છે, આજની ભોરી એવી યુવતીઓ આવા વિધર્મીઓ યુવકના ઇમોશનલ શસ્ત્રો દ્વારા ખતમ થઈ જાય છે. હું તું નહીં મળે તો હું મરી જઈશ, તું મને ઈચ્છા પૂરી નહીં કરે તો હું છે ને ઉપરથી સુસાઇડ કરી લઈશ, મારી હાથની નસ કાપી નાખીશ, મારી ધોરી નસ કાપી નાખી, ભાઈ તને મારા મૃત્યુનો છે ને દુઃખ થવાનું, તને મારા મોતનું કલંક લાગવાનું, હું તારા કારણે મરી જઈશ, લખીને જઈશ કે આ છોકરીના કારણે હું મરી ગયો. બસ એ છોકરી બચારી ગભરાઈ જાય, ઇમોશનલ બ્લેકમેઇલને વશ થઈ જાય અને પછી થોડીક અંદરમાંથી લાગણી, સ્ત્રી સહજ લાગણી તો હોય, પ્રેમાર નેચર તો હોય, અને એવી જ છોકરીઓને આ લોકો પકડે ટાર્ગેટ કરે કે 100 છોકરીમાંથી આ 10 છોકરીઓ બહુ ઇમોશનલ છે, બહુ ભોળું છે, બહુ ભદ્રીક છે, બહુ ભાવુક છે, અને આને ઠગવી એટલે ડાબા હાથનો ખેલ છે. બસ આ એક જ હથિયાર એવું છે ઇમોશનલ બ્લેકમેઇલ, કે ભણેલી ગણેલી વિદ્વાન એજ્યુકેટેડ ડોક્ટર બનેલી સીએ બનેલી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરનારી કામ કરનારી કરોડો રૂપિયાની ઉથલ પાથલ કરી નેરારી દીકરી આ લાગણી નાના શસ્ત્રની સામે હારી જાય છે. આ જો ચંદ્રાવતી પણ કેટલી વિદ્વાન, કેટલી વિદુષી, કેવી મંત્રોની વિશારદ, સમગ્ર નગરની જે રાણી તરીકે પ્રખ્યાત છે, અને સૂર્ય ચંદ્ર રાહુ અને મંગલના ગ્રહોને પણ જે બાંધી શકે એની સામે પણ એ લોકો લાચાર બની જાય. હવે એવી ચંદ્રાવતીએ થોડીક બુદ્ધિની વાપરી હોત તો પ્રભુ ન હોઈ શકે યાર, આવું તો બની જ ન શકે. શંકર ભગવાન રડે, મહાદેવ રડે, વિશ્વના જે પાલક છે, ત્રાતા છે, રક્ષક છે, અને પ્રભુ કેવી રીતે રડી શકે, નો કંઈક છે ગરબડ લાગે છે. ખાલી થોડોક વિચાર કર્યો હોત ને અને પોતાના મંત્રનો જો ઉપયોગ કર્યો હોત તો કદાચ અંબળની બધી જ માયા એને ખબર પડી જાત. પણ અંબળ ક્ષત્રિયને ખબર હતી કે લાગણી નામનું શસ્ત્ર એવું છે કે જ્યાં બુદ્ધિની ધાર કુંઠિત બની જાય છે. કેમ આજની ભણેલી ગણેલી હિન્દુ યુવતીઓ કેમ વિધર્મીઓની જારમાં ફસાઈ જાય છે, કેમ બને છે આવું? રોજના રોજ કિસ્સા, રોજના રોજ બનાવો, એક જ મેથડ, એક જ પરંપરા, બસ એક જ પદ્ધતિ, પહેલા લાગણીથી એને વશ કરે, પછી એના એવા ફોટા લઈને, એવા વિડીયો ઉતારીને, અને એક નબળી કાચી પડે એના શરીર સાથેના સંબંધોના ફોટા લઈને, અને પછી આ લાગણી નામના શસ્ત્રનો ઉપયોગ કરી પછી થોડીક ધાક ધમકી દાંટી આપે, શરૂઆતમાં લાગણીથી વશ કરે અને પછી પાયમાલ કરી નાખે છે ધાક ધમકીઓથી, અને દીકરીની જિંદગીને સાવ બરબાદ કરીને છોડી મૂકતા હોય છે. લાગણીને લાગણી સમસ્યા ન બનવી જોઈએ. લાગણી સારી વાત છે, ખોટી વાત નથી, પણ લાગણી સમસ્યા જ્યારે બને છે ત્યારે આવી મુશ્કેલીઓ ઉભી થઈ જાય છે. તમારી લાગણીનો કોઈ ઉપયોગ કરી જાય, તમારા ઇમોશનલને કોઈ ગમે ત્યારે ધક્કો મારી જાય, એટલે એક વાત યાદ રાખજો, ઇમોશન ક્યારે ડિપ્રેશન ન થવું જોઈએ, એ ક્યારે ન થાય. લાગણીને પણ છે ને યોગ્ય જગ્યાએ વાપરતા આવવું જોઈએ. જેને ડાયરિયા થયા હોય એને મીઠાઈ ન ખવડાવાય, એવી રીતે જ્યાં લાગણીની કિંમત ન હોય ત્યાં લાગણી બહુ ન આપી શકાય. લાગણી બહુ સોચી સમજીને પીરસવાની, બધાને પચતી નથી, બધાને હજમ નથી થતી, બધા એનો ઉપયોગ નથી કરી શકતા. પણ આ બાબત આજનું વિજ્ઞાન ભણાવવા માટે કાચું પડ્યું છોકરીઓને, એને બુદ્ધિ સારી બનાવી દીધી, એને બહુ બુદ્ધિમાન બનાવી, પણ લાગણીને કંટ્રોલ કેમ કરવો, ઇમોશનલનો કંટ્રોલ કેમ કરવો, લાગણીને સમસ્યા બનતી કેમ અટકાવી, એ એજ્યુકેશનમાં કોઈ છે જ નહીં. એટલે ભણેલી ગણેલી ડોક્ટર, મહારાષ્ટ્રની અંદરમાં એક ગામ છે, ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર યુવતી, ગોલ્ડ મેડાલિસ્ટ કહું છું, અને એટલા મોટા હોસ્પિટલમાં કામ કરનારી, આવતીકાલે એની કદાચ પોતાની મોટી હોસ્પિટલ થવાની હતી, આવી ગોલ્ડ મેડાલિસ્ટ ટોપ રેન્કર અને સ્વરૂપવાન કરોડપતિ ઘરની જૈન ડોક્ટર યુવતી વિધર્મીની સાથે ભાગી ગઈ, અને જેની સાથે ભાગી છે એ યુવક, વિધર્મી યુવક સાવ મુફલીસ અને અનપઢ રહેલો છે, કોઈ ભણેલો નથી, જેની આવતીકાલે કોઈ જિંદગી નથી. કેમ ગઈ? બસ ઇમોશનલ, લાગણી, લાગણી સમસ્યા બની ગઈ, અને લાગણીનો આ લોકો ખોટો ઉપયોગ કરી લે છે. અને અંબળને ખબર હતી કે ચંદ્રાવતીને જો બુદ્ધિના રસ્તે હરાવવા જઈશ
नहीं हरावी सकूं, कारण के एनी पासे पण विद्याओ छे अने बधी मारी मायाजाल ने जाणी लेशे, पारखी लेशे, एटले ए मारी कोई पण बात ने स्वीकारवा तैयार नहीं थाय। रस्तो एक ज छे के एने लागणीना रस्ते मारे हरावी पड़शे, अने स्त्री अहींया ज थाप खाई जाय छे, अहींया ज गाफेल बनी जाय छे। बहु मोटी कंपनी में काम करनारी दीकरी, युवती, छोकरी, बस आवाज कोई विधर्मी व्यक्ति ने लागणी नी जार अने एमा एवी फसाई जाय, अने ज्यारे आंख खुले छे तारे बहु मोड़ू थई चूकेलू होय छे। एटले प्रत्येक माता पिता ने हूँ समझावा माटे मांगू छू, मारी पासे तो जेटला पण माता पिता परिवार साथे वंदन करवा माटे आवे, एना दीकरा दीकरीओने लईने आवे, एटले आ बाबत दीकरीने बहु प्रेमथी समझावी रहू छू कि बेटा लागणी ने क्यारे समस्या नहीं बनवा देती। लागणी ने समस्या न बनवा देवी होय तो ज्यां त्यां लागणीनुं इन्वेस्टमेंट, तारा इमोशननुं ज्यां त्यां इन्वेस्टमेंट नहीं करवानुं, बहु सोची समझीने करवानुं। पहला बुद्धि वापरवानी अने पछी लागणी वापरवानी, लागणी डायरेक्ट नथी वापरी लेवानी। संसारना दरेक क्षेत्रमां तमे बुद्धि वापरो छो, धर्मना क्षेत्रमां केटली बुद्धि वापरो, राती भोजन केम नहीं करवानुं, कोणे बताव्युं, जमीन करमां आटा बड़ा जीवो होय कोण बताव्युं, हवे तो लाइटो आवी गई, राती भोजन केम न करी शकाय। धर्मना दरेक नीति नियममां तमे बुद्धिमत्ता वापरो छो, बुद्धिने वचमां लावो छो, लॉजिक वचमां लावो छो, तो लागणी वापरता लॉजिक लावो ने। शू काम आटला बड़ा एनी उपर मारे ओवारी जवानुं, શું કામ વિધર્મી યુવકને મારે આટલા બધા ગમી જવાનું, કેમ એને હું ગમી ગઈ? એના ધર્મમાં પણ ઘણી છોકરીઓ છે, એના પોતાના સંપ્રદાયની ઘણી દીકરીઓ છે, જે પણ રૂપારી છે, કેમ એને એ નથી ગમી? અને હિન્દુ છોકરી પાસે કેમ આવેલો છે? વિચારો જરા લાગણીથી, લાગણીથી નહીં વિચારો તો આ ચંદ્રાવતીની જેમ ફસાવાનું થશે। અને અંબર ક્ષત્રિયએ સારા બાબત માટે ચંદ્રાવતીને લાગણી દ્વારા ઘેરવાની નક્કી કર્યું અને પ્રભુને રડતા જોયા, પોતાના ઘરમાં પોક મૂકી મૂકીને વિશ્વના નેતા, વિશ્વનો માલિક, વિશ્વનો સંરક્ષક, વિશ્વનો આધાર, સમગ્ર વિશ્વ જેની ઉપર આધાર રાખીને બેઠેલું છે, પ્રભુ નિરાધાર બની અને પોતાના ઘરની અંદરમાં રડી રહેલા છે। અને બહુ જયારે આજીજી કરી, બહુ વિનંતી કરી, બહુ પગ પકડ્યા, પ્રભુને હલ બોલાવ્યા, પ્રભુ બતાવો તો ખરા, ચંદ્રાવતી ખૂબ રડતી ગઈ, પ્રભુ આપ મારા ઘરે પધાર્યા, હું આપને ખુશ ન કરું તો કાંઈ, પ્રભુ નાખુશ કેમ થયા, પ્રભુ મારા કારણે થયા છો? અને એ વખતે ગંભીર અવાજે શંકર ભગવાન બોલ્યા અને એનાથી શું થયું, ચંદ્રાવતીને ઓર વધારે કેવી ડઘાઈ ગઈ, અને શું શંકર ભગવાન બનેલા એ અંબર ક્ષત્રિય હજી કેમ વધારે ઓર લાગણી દ્વારા ચંદ્રાવતીને ફસાવે છે અને શું ઘટના બને છે, એ વાત આપણે આવતીકાલે જોઈશું। એ જ મંગલકામના મંગલ ભાવના, જેના આગળના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ।